સરપંચ હવે બધાવી આયા હવે તમે શું કામ ભેગા કર્યા નીકળો એ સાંભળો ગામના બધા સાંભળો આ ખેલે 14 તારીખે ઉત્તરાયણ આવે છે તો આપણે ગામના થઈ એવો નિર્ણય લઈ કે સાયના દોરીથી પતંગ ઉડાડવા નહીં કારણ કે સકલાની પાંખું કપાઈ જાય માણાના ગળે લાગી જાય તો તમને મજૂર છે આ મજૂર છે હા મજૂર છે તો પછી જે કોઈ સાયના દોરીથી પતંગ ઉડાડશે એને હું ગામ બહાર મૂકીશ અને કાસને જેલ ભેગો કરી દઈશ મજૂર હા મંજૂર છે સરપંચ બરાબર ને ભૂલી બેન હા સરપંચ આ તમે કર્યું નિમન બહુ જ ગમ્યું કેટલાય સકલા મરી જાય કેટલાના ગરા કપાઈ જાય આ તમે કર્યું નિમન બહુ જ ગમ્યું ઠીક લો હવે તમે તમારે હવ હવ ના ઘીરે જાઓ એ હારા એ હું મારા પીર ખીર કરવા જાઉં છું શું બટા ખીર કરવા જાઉં છો હા એ ધ્યાન રાખજો ઓલા છોકરા પતંગ ઉડાડતા હોય ને ત્યાં જાતા નહીં ને કટાણા દોરો કેવો આવ્યો છે સાયનાનો ના ના ધ્યાન રાખશું ગળા કપાઈ જાય એ હો જાઓ છોકરો ક્યાં બટા એ આવે છે ક્યાં ચમકો દોરો સાયનાનો આવે છે ગળા કપાઈ જાય જાઓ બટા વાંધો નહીં હો ધ્યાન રાખીને જઈશું તમારી દવા પી લેજો અને ખાવાનું મૂક્યું હોય ખાઈ લેજો હાલો હા હા મોડું થઈ ગયું આ વાડીએ પાણી ભરવા રહ્યો ને એમાં મોડું થયું નકર તો આપણે અત્યારે પોગી જાવ હાલ એ સોચ્યું તને એ સોચ્યું ઉલટી જેવું થાય છે લે તારી મજા બરોબર નથી અને તે મને કીધું નહીં હાલ દવાખાને લઈ જવાય ના ના એ દવાખાને હાલ એ ના ના દવાખાને ન જવાનું હોય એ મારે ત્રીજો મહિનો શરૂ છે ને હું પ્રેગ્નેન્ટ છું અરે બાપ રે આ તો ખુશખબરી કહેવાય હું બાપ બનીશ હાલ આ ખુશખબરી રહી ને આપણે જોઈ અને તારા બા અને બાપુને કીશું હાલ તેમાં કે ને મેં કીધું આ તારા મોઢા ઉપર નિખાર કેમ આવતો જાય છે બેજા 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 કેમ બંધ થઈ જાય છે અરે બાપરે હા ઉતાવળમાં પેટ્રોલ નાખવાનું થાવ ભૂલી જ ગયો જાજુ પેટ્રોલ નથી આમાં તો હવે શું કરશું એક કામ કર તું બાપુ પાસે જઈને ઊભી રહે હું પેટ્રોલ નાખતો હો હા હા જા તો તમે જલ્દી આવજો હો ધ્યાન રાખજો તમારું હો તું ઈન દો ખાલી 5 મિનિટ માં આવ્યો હો જા જા ઊભી રહેજે આવું ઓ ફટાફટ કા મેડમ પાછા કેમ આવ્યા એ ગાડીમાં પેટ્રોલ ખૂટી રહ્યું ને તે તમારો છોકરો પેટ્રોલ પુરાવા ગયો છે એ હમણાં આવશે ઠીક હારું હું બાર્યો ઘડી એ હારે એક વાત કહું કયો ને એસે ને તમે દાદા બનવાના છો એ હા હારું હારું તો હું છોકરાના છોકરા ને એના છોકરા રૂમાડી છે મારે મજો પડી ગયો ટીટા મને તો ખબર નથી તને તે નજર નિશાળીના દોરી લઈને હવે આને શું આણામ મૂકવાની અને બાપા સોચી ના પાડી કે પતંગ ન ઉડાડતા
મારા બાપા સરપંચ છે અને પતંગ ઉડાડવાની ના પાડી અને એના છોકરાને મની ભાઈબાન પતંગ ઉડશે અને સાઈના દુરેથી ઉડશે તારો બાપ તાર બાપા સોચી ના પાડી છે અરે મારા બાપાની જવાબદારી હું લઈ લઉં આ બધાની હા તો હાલો હાલો અને જો કાંઈ કીશે તો અરે કાંઈ ન કે હું મારા બાબા કાંઈ રોવા મળું ને એટલે એમ કે જા બટાક ઉડાડ જા ન હોય હા એટલે હાલો 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 તમારા બાપ તો સગાવાન છે કેટલી વાર લાગી હજી નો આવ્યા એ હારા એ તમાર છોકરો હજી કેમ નો આવ્યો કઈ છૂ નહી હોય ને એ ના ના તમે એવું બોલો માં કઈ નો થાય અરે પતંગ તો ઉડશે હાલો હાલો જલ્દી આ તમને સરપંચ નાના પાડી આ સાઈને દોડીથી પતંગ નહીં ઉડાડવાની તોય કા ઉડાડો છો અલે તું કોને અમને કેવા વારી નીકળે ઉડાડવી અરે તું સરપંચનો છોકરો છો એટલે તાર હું ઉડાડવાની અલે આ મોબાઈલમાં ના કરી એક લાફો ઠોકીશ હમણાં જઈને સરપંચને કહું જો આ કે જા ઢોકરો બની જાય એ હાલે કે જા એ કી આવું હલો એ સક્ષેત પતંગ હલો હે દિન્યા આપણા ગામમાં આવે સાઈના દોરીએ કોઈ પતંગ ને ઉડાડતું ને તમે સરપંચ બંધી કરીશ કોઈ ઉડાડે નો જ ઉડાડે ને નિયમ એ નિયમ એ સરપંચ તમે સાઈના દોરીથી પતંગ ઉડાડે ના ના પાડી અરે ના પાડી હે ને જે સાઈનાની દોરીએ પતંગ ઉડાડે ને એને જેલ ભેગો કરી દઉં તો આમ જો તમારો છોકરો કેટલાય ભાઈબંધ ને લઈને પતંગ ઉડાડવા ગયો સાઈના દોરીથી એને જેલ ભેગો કરો અરે શું મારો છોકરો હા તમારો જ અરે મારો છોકરો હોય ગામ નો જેલ ભેગો કરી દઉં કેમ કરજો એ આમ ગયો હી અરે હાલ દિનિયા જાવું હાલ હાલો હાલ દેખાડ હાલ ઘણું મોડું થઈ ગયું હજી નો આવ્યો એ હમણાં આવશે તે વાર તો લાગી બે અઢી કલાક થઈ જઈ એ સરપંચના છોકરાનો કાપુ ભાઈ તારું કા હરું ખેંચ લે લોકો પકડી દીશે કેટલો લાગી જોશે જોતો ખરી ગુટી જો હે એ સાયના નો દોરો અને લાગી ગયો ઉભો કરો એ હાલો અને ઘર ભેગો કરો બેલા હાલો તારી દીને ઓટો દા જાય હજી કેમ નહી આવ્યો કેટલી વાર લાગી એ હારા આ કઈ છૂ નહી હોય ને હજી નો આવ્યા કઈ નહી થયું બધા હમણાં આવશે છોકરાનું થાય
હાલ દુનિયા ગયા કા અને સાહેબ ને ફોન કરી દઉં. હલો સાહેબ, એ અમારા ગામમાં આવો ના પાડી. સત્તા ત્રણ જણા સાઈ ના દોરી પતંગ ઉડાડે છે અને એક જણા નું ગળું કપાજ્યું. કાય ગાવો. છોકરા દીકરા લઈ જાવ સાહેબ, તમને મારી.